પાટણવાસીઓ બની જજો હવે એલર્ટ, જો તમે બજારમાં માસ્ક વગર નીકળો તો તમારી ખેર નથી. દિવાળીના તહેવારો દરમિયાન કોરોનાનું સંક્રમણ વધતા સરકાર આવી હરકતમાં. તહેવારો ઉજવવામાં વ્યસ્ત લોકો ભૂલી ગયા હતા કે કોરોના હજુ સક્રિય છે. તહેવારો પૂરા થતા જ ફરી કોરોનાનું ભૂત ધૂણવા લાગ્યું હતું. ત્યારે પાટણ શહેરમાં આજરોજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ પોચાભાઈ માળી બજારમાં જઈને કોરોનાની ગંભીરતા સમજાવી અને લોકોને માસ્ક વગર બહાર નહીં નીકળવા માટેની અપીલ કરવામાં આવી હતી. આજ પાટણ શહેરમાં માસ્ક વગરના લોકોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ચીફ ઓફિસર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શિયાળો આવતા કોરોના વાયરસ વધારે ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આવા સમયે લોકો કોરોનાની ગંભીરતા સમજી અને સરકારની ગાઈડલાઈનનો ચુસ્તપણે પાલન કરે અને પોતે સુરક્ષિત રહે. આથી જાહેર જનતાને એચબીએન પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે કે શક્ય બને ત્યાં સુધી ઘરમાં રહેવું, કામ વગર બહાર ના નીકળવું અને માસ્ક ફરજિયાત પહેરવું અને ભીડમાં જવાનું ટાળવું, તો જ આપણે કોરોના સામે લડી શકીશું અને ભારત દેશને કોરોના મુક્ત બનાવી શકીશું. ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે પરેશભાઈ ઠાકોર, પાટણ. દિવાળીના તહેવારોમાં ખરીદી માટે થયેલ ભીડભાડના લીધે અને લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના લીધે કોરોનાનું સંક્રમણ વધ્યું છે એ આપ જોઈ શકો છો. અમદાવાદમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધ્યું અને ત્યાં ઘરથી દાખલ કરવો પડ્યો એ જ રેજ ઉપર પાટણ શહેરમાં પણ છેલ્લા લગભગ એકાદ અઠવાડિયામાં લગભગ કોરોનાના કેસો બમણા જેટલા થવા આવ્યા છે. જ્યાં સુધી કોરોનાની કોઈ વેક્સિન શોધાઈ નથી ત્યાં સુધી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ એ જ એનો ઉપચાર છે. વારંવાર વહીવટીતંત્ર દ્વારા આ અંગે લોકોને જાગૃત કરવા છતાં હજુ સુધી કેટલાક લોકો આ અંગે હજુ સભાનતા જણાતી નથી. એના લીધે આવા 10% કે 15% લોકોના લીધે સમગ્ર અન્ય લોકોને હેરાન થવું પડે છે, સંક્રમણનો ભોગ બનવું પડે છે. અને ધ્યાનમાં રાખી મેં ગઈકાલે માન્ય કલેક્ટરશ્રી દ્વારા બોર્ડ ઓફિસરોની મિટિંગ રાખવામાં આવેલ અને તેમાં કડક અને સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે કે કોઈપણ રાહદારી, વેપારી, ગ્રાહક, ગમે તે હોય, ગરીબ હોય, તમંગર હોય, માસ્કનો ભંગ કરતો જણાય તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવી. એના ભાગરૂપે આજે અહીંયા બગાડા દરવાજે બોર્ડ ઓફિસર, પોલીસ અધિકારી, પોલીસની ટીમ, નગરપાલિકાની ટીમ સાથે મેં માસ્ક વગરના જે પણ નાગરિકો અવર જવર કરતા જણાયેલ છે એમને પકડી દંડ કરી રહ્યા છે. મારી સૌ પાટણના નગરજનોને પાટણ શહેરમાં ખરીદી અંતે આજુબાજુના ગામડામાંથી આવતા લોકોને નમ્ર વિનંતી અને સૂચના છે કે માત્ર માસ્ક પહેરવાનું છે, તે મોટું વજન તમારે કાન ઉપર લટકાવવાનું નથી. માસ્ક એટલો બધો કોઈ કિંમતી નથી કે સોનાનો માસ્ક નથી આવતો, પણ તમારી આ ટેવ નથી પડતી. એના લીધે આપણે શું જોખમમાં મૂકી રહ્યા છીએ, તો તમે એને હું પણ કદાચ આ સંક્રમણનો ભોગ બની શકીએ છીએ. માટે સૌને અપીલ છે કે સહેજ પણ ઘરની બહાર નીકળે એટલે અવશ્ય માસ્ક પહેરે. નેતર નગરપાલિકામાં વિવિધ જગ્યાએ અલગ અલગ જગ્યાએ અને ટીમો ગોઠવાયેલ છે, તમને ગમે ત્યાં દંડ કરશે અને તમે હેરાન થશો. રાતના કર્ફ્યુ જો મને કંઈ ખ્યાલ નથી, પણ કદાચ રાતે પણ લોકો મોડે સુધી બધી ચાની કીટલીઓ, નાસ્તાની લારીઓ પર ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઈને ભીડ કરતા હોય છે, તો એમને કાબૂમાં લેવા માટે વહીવટી તંત્ર છે, આપણા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબ છે, એ જે કે શહેરના હિતમાં જે કે નિર્ણય લેવાના છે એ નિર્ણય લેશે. અચ્છા, તો સાહેબ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પાટણની અંદર જે ભીડભાડ વાળી તો બધી જગ્યાએ જોવા મળે છે, જે સરકારની ગાઈડલાઈન છે એનો તો ઉપયોગ નહીવત થઈ રહ્યો છે, તો એના માટે શું પગલાં? પ્રથમ પગથિયું માસ્ક છે, માસ્ક લોકો પહેરતા થશે. પછી સેકન્ડમાં અમે સોશિયલ ડિસ્ટન્સ માટે પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, ખાસ કરીને ચાની લારીઓ છે, નાસ્તાની લારીઓ છે કે અમુક દુકાનો છે જ્યાં મોટા પ્રમાણમાં ગ્રાહકો ભેગા થતા હોય છે, રાત્રે ફરવા નીકળતા હોય છે ચા પાણી નાસ્તા માટે, તો એમને પણ અમે રાત્રે અમે આંટો મારી અને એમને પણ સમજાવીશું અને જો એમાં સુધારો નહીં જણાય તો આવા બધા એકમો જે છે એને અમે સીલ કરવાની પણ કાર્યવાહી કરીશું. દિવાળીના સમયે, દિવાળી પહેલા જે માહોલ જે બજારનો હતો, જે લોકોની ભારે ભીડ જોવા મળતી હતી, એ વખત શું સરકારને કે તમારા જે અધિકારીઓને શું લાગતું કે આવા સખત પગલાં લેવા જોઈએ? શું સરકાર તો સતત એના માટે પ્રયત્નશીલ છે. સરકારના તમામ તંત્ર, પોલીસ તંત્ર હોય, મહેસૂલી તંત્ર હોય, આરોગ્ય તંત્ર હોય કે નગરપાલિકાનું તંત્ર, બધા એમ રીતે પ્રયત્નો કર્યા છે. પણ ક્યાંક ને ક્યાંક લોકોને એવો મેસેજ ગયો કે હવે કોરોના સમાપ્ત થઈ ગયો છે. વાસ્તવમાં હવે શિયાળો આવ્યો છે એટલે સંક્રમણ વધવાનું છે. દિવાળીના દિવસોમાં જ્યારે ફટાકડાના લીધે પણ થોડું પ્રદૂષણમાં વધારો થયો હશે, તો કુલ મળીને તંત્ર કે નિષ્ક્રિય રહ્યો નથી, પણ લોકોનો એટલો બધો ખરીદી માટેનો એટલો બધો ઉત્સાહ હતો એટલો હતો. તેમ છતાં અમે સુરતના તબક્કામાં આઈસી એક્ટિવિટી કરેલી છે અને લોકોને સતત કહેતા રહીએ છીએ કે ભાઈ તમે ખરીદી માટે બહાર નીકળો પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો,
તેના માટે તંત્ર હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે. તો સર, જે તહેવારોના સમયે જે 144 ની કલમ હતી, શું એને હટાવી દેવામાં આવી હતી? એ મને જળ ખ્યાલ નથી, પણ આ તો સ્વયં શિસ્તનો પ્રશ્ન છે. લોકો જો જાતે જ, જેમ આપ પણ પત્રકાર છો, છતાં આપણે ઇન્ટરવ્યૂ દરમિયાન પણ માસ્ક પહેરેલો છે, તો તમને ખ્યાલ છે કે ભાઈ મારે માસ્ક પહેરવો જોઈએ. તો સ્વયંભૂ જ્યારે લોકો છે આનું પાલન કરતા થશે, તો હું માનું કે કદાચ છે આપણું કામ.